વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 કોમર્સ ના બાળકોને જય સ્વામિનારાયણ આજે આપણે ધોરણ 11 ની અંદર પ્રકરણ 6 પેટા નંબર ના આપણે આજે દાખલાઓનો અભ્યાસ કરીશું આગળના બે પેટા ની અંદર આપણે થિયરી ની અભ્યાસ કર્યો થિયરી ની અંદર આ પ્રકરણ 6 ની અંદર પેટા નંબર ની અંદર આપણે માનવી ચાર પેટા નંબરો નો અભ્યાસ કરવાનો છે જેમાં ખરીદ નોંધ વેચાણ નોંધ ખરીદ પરત નોંધ વેચાણ પરત નોંધ તો આજે આપણે ખરીદ નોંધ નો અભ્યાસ કરીશું ખરીદ નોંધ ના ત્રણ પ્રકાર છે દરેક નોંધ ના દરેક પેટા નોંધ ના ત્રણ ત્રણ પ્રકાર છે જેમાં દાખલા નંબર 4 શ્રી સુરેશ ના ચોપડામાં સાદી ખરીદ નોંધ ત્યારબાદ માલના ખાનાવાળી ખરીદ નોંધ દાખલા નંબર 5 દાખલા નંબર 6 ફરજના ખાનાવાળી ખરીદ નોંધ તો આ એના નમૂનાઓ છે વિદ્યાર્થી મિત્રો તો આપણે દાખલા નંબર 4 ની શરૂઆત કરીએ આગળના વિડિયાની અંદર આપણે આ પેટા નોંધ તૈયાર કરવાના ચાર નિયમોની વાત કરી ફરીથી આપણે એનો અભ્યાસ કરીએ કે આ પેટા નોંધની અંદર ઉધાર માલની ખરીદી કરી હોય તો જ નોંધવામાં આવશે નંબર 2 વેપારી વટાવ બાદ કર્યા પછી માલની ચોખ્ખી રકમ નોંધાશે નિયમ નંબર 3 આંશિક રોકડ વ્યવહાર હોય તો એને આપણે સંપૂર્ણ ઉધાર વ્યવહાર ગણી અને આપણે પેટા નોંધમાં નોંધ કરીશું નિયમ નંબર 4 સંપૂર્ણ રોકડ વ્યવહાર હોય માલની ખરીદીના વ્યવહાર મિલકતની ખરીદીના વ્યવહાર હોય અને અન્ય વિશિષ્ટ વ્યવહારો અહીંયા નોંધાશે નહીં તો આ ચાર નિયમને આધારે આપણે અહીંયા દાખલા નંબર 4 પેટા નોંધ જોઈએ તો 2015 ઓક્ટોબર 1 તારીખ 10,000 નો માલ દીપક પાસેથી ખરીદ્યો તો વિદ્યાર્થી મિત્રો ઉધાર વ્યવહાર હોવો જોઈએ અહીંયા આપણે વેપારીનું નામ દીપક ખાતે લખીશું તો અહીંયા કોઈ વેપારી વટાવ છે નહીં આવક ભરત્યા નંબર નથી માલની રકમ 10,000 દીપક પાસેથી માલ ખરીદ્યો એટલે દીપક ખાતે વેપારીના નામમાં આપણે દીપકનું નામ લખીશું અને માલની રકમ 10,000 ત્રણ તારીખ 20,000 માલ સરદાર સ્પોર્ટ્સ પાસેથી 10% વેપારી વટાવે ખરીદ્યો તો આ વ્યવહાર નીકળ્યા તો નોંધ થશે કે નહીં થશે ઉધાર વ્યવહાર હોય તો જ નોંધ કરવાની અહીંયા વ્યક્તિનું નામ સરદાર સ્ટોર્સ ખાતે વ્યક્તિનું નામ આપેલું છે બિલ નંબર 116 20,000 માંથી આપણે 10% વેપારી વટા વાત કરીશું એટલે વાત કર્યા પછી 18,000 રૂપિયા આવશે સરદાર સ્પોર્ટ્સ ખાતે 7 તારીખ પંકજ પાસેથી માલ રોકડેથી ખરીદ્યો તો વિદ્યાર્થી મિત્રો 7 તારીખ જે છે એ રોકડ વ્યવહાર છે પંકજ અને રોકડ બંનેનું નામ છે એટલે આ વ્યવહાર અહીંયા નોંધાશે નહીં ત્યારબાદ 20 તારીખ 16,000 નો રમેશ 15 તારીખ રાજેશ ને 20,000 નું માલ 10% વેપારી વટાવે મોકલવાનો ઓર્ડર આપ્યો તો આ વ્યવહાર પણ બિનઆર્થિક છે એ નોંધાશે નહીં 20 તારીખ 16,000 નું ફર્નિચર વ્યાસ ફર્નિચર માંથી ખરીદ્યો આ વ્યવહાર મિલકત નો છે માલ નો વ્યવહાર નથી તો આ વ્યવહાર પણ 20 તારીખ નો નોંધાશે નહીં હવે 21 તારીખ રાજેશ એ ઓર્ડર મુજબનો માલ આપણને મોકલી આપ્યો રેલવે રોડ 1,000 ઉમેરીને 350 નું બિલ આપણને મોકલ્યું તો આપણે
જે 15 તારીખ ની અંદર વિદ્યાર્થી મિત્રો 15 તારીખ માં જે આપણે 20000 નું માન 10% વેપારી કટાવે જે ઓર્ડર મોકલ્યો તો રાજેશ ને એ 15 તારીખ નો વ્યવહાર જે બિન આર્થિક હતો એ હવે આર્થિક વ્યવહાર થશે 21 તારીખ માં તો એ આપણે નોંધીશું રાજેશ ખાતે બિલ નંબર 350 20 તારીખે 21 તારીખ ઓર્ડર મુજબ માલ મોકલી આપ્યો એટલે 20000 ના 10% વેપારી વટાવ બાદ કર્યા પછી માલની ચોખ્ખી રકમ 18000 અને રેલવે નો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા લખીશું નહીં કારણ કે માલની ચોખ્ખી રકમ એટલે સાદી ખરીદ નોંધમાં અન્ય ખર્ચ ઉમેરાશે નહીં એટલે આપણે 15 તારીખના વ્યવહારમાં જે 20000નો માલ હતો એમાંથી આપણે 10% વેપારી વટાવ બાદ કર્યા પછી આપણે નોંધ કરી 24 તારીખમાં 14000નો માલ 5% રોકડ વટાવે ખરીદ્યો અહીંયા કોઈ વ્યક્તિનું નામ નથી તો આ વ્યવહાર રોકડ છે વિદ્યાર્થી મિત્રો આ નોંધાશે નહીં 25 તારીખ નિલેશ પાસેથી 30000નો માલ 10% વેપારી વટાવે ખરીદ્યો અને અડધા નાણા ચેકથી ચૂકવ્યા તો અડધો વ્યવહાર ઉધાર હોય અને રોકડ હોય તો એને સંપૂર્ણ વ્યવહાર આપણે ઉધાર ગણી અને અહીંયા લખીશું એટલે 25 તારીખ નિલેશ ખાતે 30000 ના 10% વેપારી વટાવ આપણે હાથ કરીશું તો 27000 આવશે 26 તારીખ નાણા તત્તર ચૂકવી આપ્યા 25000 નો માલ 10% વેપારી વટાવ ચિરાગ પાસેથી અને 5% રોકડ વટાવે ખરીદ્યો નાણા તત્તર ચૂકવી આપ્યા એટલે આ વ્યવહાર સંપૂર્ણ રોકડ છે એ આવશે નહીં 30 તારીખ નીતિન પાસેથી 40000 નો માલ ખરીદ્યો આ ઉધાર વ્યવહાર હોય સંપૂર્ણ એ આપણે અહીંયા નોંધીશું અંશતઃ ઉધાર વ્યવહાર હોય તો એને આપણે સંપૂર્ણ ઉધાર વ્યવહાર ગણી અને નોંધ કરીશું બિલ નંબર 151 અને 40000 તો અહીંયા આપણે આ સાદી ખરીદ નોંધ વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પૂરી કરી કુલ ઉધાર ખરીદી હવે આપણે એનો સરવાળો કરીશું તો 1,14,000 કુલ ઉધાર ખરીદી હવે વિદ્યાર્થી મિત્રો જે વ્યવહારની આપણે નોંધ નથી કરી તે વ્યવહારની આપણે નીચે નોંધ કરીશું 2015 ઓક્ટોબર તો આપણે 1 ટન નો વ્યવહાર નોંધ્યો છે ઓક્ટોબર 7 તો 7 તારીખ નો વ્યવહાર રોકડ વ્યવહાર છે નોંધાશે નહીં તો એને આપણે 7 તારીખની આ નીચે નોંધ કરીશું જે વ્યવહાર આપણે નોંધ્યો નથી એની આપણે અહીંયા નોંધ કરવાની છે 15 તારીખ બિન આર્થિક વ્યવહાર છે ત્યારબાદ 20 તારીખ મિલકત ખરીદીનો વ્યવહાર છે નોંધ થશે નહીં અહીંયા પણ નોંધ થશે નહીં 20 તારીખ
ત્યારબાદ 24 તારીખ રોકડ ખરીદીનો વ્યવહાર છે નોંધા છે નહીં ત્યારબાદ 26 તારીખ રોકડ ખરીદીનો વ્યવહાર છે નોંધ થશે નહીં તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો જે વ્યવહારની આ પેટા નોંધમાં નોંધ થતી નથી એની આપણે અહીંયા નીચે નોંધ કરીશું જે કારણ હોય એ આપણે અહીંયા લખવાનું થશે તો અહીંયા આ રીતે દાખલા નંબર 4 આપણે અહીંયા પૂરો પેલો છે આપણે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે પેટા નોંધો તૈયાર કરીશું ખૂબ જ સરળ છે હવે આપણે દાખલા નંબર 5 જોઈએ તો દાખલા નંબર 5 ની અંદર શ્રી ગડા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ એ માલની ખરીદી કરે છે એની અંદર લખેલું છે ટીવી ફ્રીજ ને વોશિંગ મશીન એટલે આપણે ગડા ઇલેક્ટ્રોનિક્સ ની માલના ખાનાવાળી ખરીદવાન આ પ્રમાણે નિયમો અહીંયા આપણે તો 2015 મે 1 શ્રી દયા ઇલેક્ટ્રોનિક પાસેથી 10 નંગ ટીવી 30,000 નંગ દીઠનો ભાવ 15,000 નંગ દીઠ 2 વોશિંગ મશીન 18,000 નંગ દીઠના ભાવે ખરીદ્યા ભરત્યા નંબર 100 તો અહીંયા આપણે વેપારીનું નામ લખીશું દયા દયા ઇલેક્ટ્રોનિક્સ ટોર્ચ ખાતે આભરમાં બિલ નંબર 100 અહીંયા આપણે 10 નંગ ટીવી 30,000 નો ભાવ એટલે ટીવી ની અંદર 30,000 ગુણ્યા 10 એટલે 3,00,000 ત્યારબાદ આપણે 5 ફ્રીજ 15,000 નો ભાવ તો 15,575,000 અને વોશિંગ મશીન 2 18,000 ભાવ એટલે 18,236,000 એમ દરેક ખાનાની અંદર આપણે દરેક માલની રકમ લખીશું અને છેલ્લે સરવાળો આપણે કરીશું 4,11,000 તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે દરેક માલ ની અલગ અલગ ખાનામાં નોંધ કરીશું ત્યારબાદ 7 તારીખ શ્રી તારક ઇલેક્ટ્રોનિક સ્પોર્ટ્સ માંથી 5 નંગ ટીવી 25,000 નો ભાવ 10 ફ્રીજ 16,000 નો ભાવ અને 10% વેપારી કટાવે ખરીદ્યો અડધા નાણા તરત ચૂકવી આપ્યા તો આપણે આ વ્યવહારને ઉધાર વ્યવહાર ગણી અને આપણે એની આપણે નોંધ કરીશું તો 7 તારીખ તારક ઇલેક્ટ્રોનિક્સ ટોર્ચ ખાતે બિલ નંબર 151 અહીંયા 10% વેપારી વટાવ વાત કરવાનો છે વિદ્યાર્થી મિત્રો ટીવી 5×25 એટલે 1,25,000 માંથી 10% વેપારી વટાવ 12,512 કરીશું
लाख मेरा पक्षी रकम आपसे 1,12,000 500 चार बार 10 फ्रीज भाव से 16,000 એટલે 1,60,000 એના 10 ટકા 16,000 બાદ કરીશું તો 1,44,000 ફ્રીજમાં વોશિંગ મશીનમાં ડેસ અને બંનેનો સરવાળો આપણે કરીશું વેપારી વટાવ વાત કરી અને એને આપણે નોંધ કરીશું 12 તારીખ શ્રી અંબેશ સાયકલ સ્પોર્ટ્સમાંથી 5,000 ની સાયકલ ખરીદી એ વ્યવહાર વિદ્યાર્થી મિત્રો નોંધાશે નહીં એને આપણે નીચે નોંધ કરીશું 2015 ખરીદીનો વિહવાર છે નોંધ થશે નહીં તો 12 તારીખનો વ્યવહાર મિલકત સાયકલની મિલકત કહેવાય એ નોંધાશે ને ત્યાં નીચે 2015 મે 12 તારીખની નોંધ કરીશું નીચે 20 તારીખ આત્મારા ઇલેક્ટ્રોનિક સ્ટોર્સમાંથી 5 ફ્રીજ 20,000નો ભાવ 10 વોશિંગ મશીન 15,000નો ભાવ 10% વેપારી ઉઠાવે ખરીદ્યો અને 5% રોકડ ઉઠાવે તરત જ રકમ ચૂકવી આપી તો 20 તારીખનો વ્યવહાર પણ નોંધાશે નહીં વિદ્યાર્થી મિત્રો કારણ કે સંપૂર્ણ વ્યવહાર રોકડ છે તો નીચે આપણે નોંધ કરીશું રોકડ ખરીદીનો વ્યવહાર છે નોંધ થશે નહીં સંપૂર્ણ વ્યવહાર રોકડ હોય એ પણ અહીંયા નોંધાશે નહીં ત્યારબાદ 25 તારીખ બબીતાને 20 નંગ ટીવી 28,000નો ભાવ 6 વોશિંગ મશીન 21,000 ભાવે મોકલી આપવા ઓર્ડર આપ્યો તો એ બી નામથી વ્યવહાર છે વિદ્યાર્થી મિત્રો 25 તારીખ ઓર્ડર આપ્યો હજી વ્યવહાર થયો નથી એટલે નોંધ કરીશું બી નામથી વ્યવહાર છે નોંધ થશે નહીં તો 25 તારીખનો વ્યવહાર પણ નોંધાશે નહીં હવે 31 તારીખ ગોકુલધામ ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ પાસેથી આપણે 5 નંગ ટીવી 20,000નો ભાવ 5 વોશિંગ મશીન 23,000ના ભાવે ખરીદ્યો વેપારી બતાવ 10 તો આ ઉધાર વ્યવહાર છે એની આપણે અહીંયા નોંધ કરીશું ગોકુલધામ ઇલેક્ટ્રોનિક સ્ટોર્સ ખાતે બિલ નંબર 123 અહીંયા આપણે 10% વેપારી વટાવ 30,000 × 5 ટીવી 1,50,000 થાય 10% એટલે 15,000 આપણે વાત કરીશું વેપારી વટાવ તો 1,35,000 ટીવી ની અંદર ફ્રીજ નથી તો ડેસ વોશિંગ મશીન 5,23,000 નો ભાવ એનો ગુણાકાર કરી એમાંથી આપણે 10% વેપારી વટાવ વાત કરીશું તો 1,03,500 આવશે અને એનો આપણે કુલ સરવાળો કરીશું તો 2,38,500 તો અહીંયા આપણી આ પેટા નોંધ પૂરી થઈ ગઈ છે વિદ્યાર્થી મિત્રો કુલ ઉધાર ખરીદી
sekitar panso jalan pencuat terenya ya kita cuma di sekitar yang apa yang terbaru dari suatu biaya wakili sekitar wasik mesin nopre yang terbaru dari suatu dieko mencari panso ane kul terbaru apa yang dari suatu to બીજો પ્રકાર છે હવે આપણે ખરીદનો ત્રીજો પ્રકાર લઈશું આખા નંબર 6 શ્રી અભિષેક સ્પોર્ટ્સની ખર્ચના ખાનાવાળી ખરીદનો તો અહીંયા આપણે મનુનો જોઈએ જોઈએ તો તારીખ વેપારી માં આવતો નંબર કાકા પેલાની માલની ચોખ્ખી રકમ આવશે વેપારી બતાવ વાત કર્યા પછી ખર્ચની રકમ અને છેલ્લે કુલ રકમ તો 50,000 ના 10% ને પારિતા આપણે 5,000 બાદ કરીશું તો માલની ચોખ્ખી રકમ 45,000 આવશે અને 45,000 ના 5% મૂલ્ય વૃદ્ધિ જેવો આપણે 5% કરીશું તો 45,000 ના 5% મજૂરીના 2,000 ખરીદ નોંધ માં 5મી તારીખનો વ્યવહાર જોઈએ કે દીપિકા પાસેથી 30,000 નો માલ 5% વેપારી વટાવે ખરીદ્યો રોકડથી તત્કાલ નાણાં ચૂકવ્યા આપતા વ્યવહાર વિદ્યાર્થી મિત્રો રોકડ છે 5 તારીખનો તો એ નોંધાશે નહીં આપણે આની નોંધ કરીશું 2005 15 એપ્રિલ 5 રોકડ ખરીદીનો વ્યવહાર છે નોંધાશે નહીં આખો વ્યવહાર રોકડ ખરીદીનો છે 5 તારીખનો એ નોંધાશે નહીં 20 તારીખમાં અડધા નાણાં ચૂકવી આપ્યા તો આખો વ્યવહાર ઉધાર કરીને આપણે નોંધ કરીશું અંશત રોકડ ખરીદીનો વ્યવહાર હોય નિયમ પ્રમાણે આખો વ્યવહાર ઉધાર ગણી અને નોંધ કરીશું તો 40,000 નો માલ અમિતાભ પાસેથી ખરીદ્યો તો અમિતાભ ખાતે આપણે અહીંયા 40,000 નો માલ ખરીદ્યો છે બિલ નંબર છે 251 અને 10% વેપારી વટા કે 40,000 માંથી આપણે 10% 4,000 બાદ કરીશું રકમ આવશે 36,000 ના 5% મૂલ્ય વૃદ્ધિ દર એટલે 1,800 રૂપિયા મૂલ્ય વૃદ્ધિ 36,000 ના 5% મજૂરીના 1,000 અને રેલવે લોનના 2,500 રૂપિયા અને કુલ સરવાળો આપણે કરીશું તો 41,000
से 25 तारीख यत्र करितु तुम क्या मित्र आमिहवार यत्र करितु छे એટલે यत्र पंचमा मिलकर करितु व्यवहार छे नोंद थशे नहीं मिलकत नहीं खरीदी ना व्यवहार खास आप नोंद मान नोंदा छे पर आप एवा नोंद मान खरीद नोंद मान नोंदा छे नहीं 25 तारीख हवे 30 तारीख अनुष्का खाते बिल नंबर आवन 44 अनुष्का पासे थी आपने 25000 નો માલ 10% વેપારી હતો એટલે 2500 એમાંથી આપણે વાત કરીશું વેપારી હતા તો વેપારી હતા વાત કર્યા પછી રકમ આવશે અહીંયા 25000 માંથી 2200 50 વાત કરીએ તો 22000 500 એટલે 2500 રૂપિયામાંથી વાત કરીશું 25000 માંથી તો 22500 અહીંયા રોકડ વટા વાતો છે પણ ઉધાર લેવા હોવાથી રોકડ વટામાં અહીંયા કોઈ નોંધ થશે નહીં માત્ર વેપાર વટા પર અહીંયા વાત કરવાનું છે 22500 માં 5% મૂલ્ય વૃદ્ધિ લેવો એટલે 5% કરીશું તો 1100 ને 25 રેલવે નું 500 રૂપિયા છે તો રેલવે નું 500 રૂપિયા મજૂરીમાં ડેસ અને કુલ સરવાળો એનો આપણે કરીશું તો 24125 તો આ રીતે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પેટા નોંધ તૈયાર થશે કુલ ઉધાર ખરીદી અહીંયા આપણે રકમ ની નીચે એન્ટ્રી કરીશું માલની રકમ નો આપણે અહીંયા સરવાળો કરીશું તો 45000 36000 22500 એનો આપણે અહીંયા સરવાળો કરીશું તો 1,03,500 આવશે મૂલ્ય વૃદ્ધિ દર 22,1800 અને 11,25 નો આપણે સરવાળો કરીશું રેલવે નોનો સરવાળો કરીશું 5,2500 ને 500 તો એનો સરવાળો આવશે 8,000 મજૂરી 2,000 ને 1,000 એનો આપણે અહીંયા સરવાળો કરીશું તો આવશે 3,000 અને કુલ સરવાળો અહીંયા કરીશું તો 1 આમ પણ અને આ બાજુ પણ બંને બાજુ સરવાળો સરખો થઈ જવો જોઈએ તો